વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અકાઉન્ટનું ચેપ્ટર નંબર 3, જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. માર્કનું વેટેજ કંઈક સમજીએ. માર્કનું વેટેજ બહુ જ 4 માર્કનો એક સમ છે, એ પહેલાં વ્યવસ્થિત વાંચતા જઈએ. તો માર્કનું વેટેજ છે, સેક્શન એમાં એક MCQ આવશે 1 માર્કનો, એક VSQ આવશે 1 માર્કનો, અને સેક્શન ડીમાં એક ક્વેશ્ચન આવશે જે 4 માર્કનો આવશે. ટોટલ તમારે આવશે 6 માર્કનું આનું વેટેજ છે, અને 3 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટિંગ જે કરીશું એ થિયરી પોઈન્ટથી કરીશું. એક લેક્ચર આખો થિયરીમાં લઈશું, એટલે તમને આખા પોઈન્ટ કવર થઈ જશે, અને પછી પ્રેક્ટિકલ સમ ચાલુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ છીએ થિયરી પોઈન્ટ. પણ થિયરી ચાલુ કરીશું આ વખતે બહુ, જેમાં આ વખતે આપણે શું કરીશું, આ વખતે આપણે એની અંદર ક્વેશ્ચન આન્સર પણ લખતા જઈશું, એટલે ક્વેશ્ચન દરેકના લખતા જઈશું. કેમ કે આપણે જ્યારે થિયરી લખીએ છીએ ત્યારે એવું થાય છે કે તમને બધી ખબર પડી જાય છે, પણ ક્વેશ્ચન ફોર્મેટમાં આવે તો તમે એનો આન્સર આપી શકતા નથી. તો હવે વાંચવાનું લાઇન બાય લાઇન શરૂઆત કરીશું, અને ઉપરના 3 ક્વેશ્ચનનો આપણે આન્સર આપતા જઈશું. આ પહેલો, આ બીજો અને આ MCQ. તો શરૂઆત કરીએ. શું કહે છે પહેલો પોઈન્ટ? વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારીનું પુનઃગઠન થાય છે. પહેલી વસ્તુ, પુનઃગઠન એટલે શું? જ્યારે ભાગીદારી પેઢીનું પુનઃગઠન હોય, એટલે એમ સમજો પ્રવેશ થાય, નિવૃત્ત થાય, એટલે કે કોઈ ભાગીદાર નવો આવે, અથવા કોઈ ભાગીદાર ધંધામાંથી જતો હોય, અથવા એના નફા નુકસાનમાં ફેરફાર થતો હોય, તો ભાગીદારી પેઢીનું પુનઃગઠન થયું કહેવાય. પુનઃગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કોઈ મિલકતો અને દેવામાં ફેરફાર થયો હોય કિંમતમાં, તો એનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે આપણે એ વખતે શું થાય, તમે મિલકતો પણ પુનઃમૂલ્યાંકન થાય, દેવાનું પણ પુનઃમૂલ્યાંકન થાય, અને પાઘડીનું પણ પુનઃમૂલ્યાંકન થાય છે. આ પ્રકરણમાં પાઘડીને લગતી વિવિધ બાબતોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તમે એમ કહેશો કે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો તમારે લખવાનું એમ આવે કે વ્યવહારમાં ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય છે, પુનઃગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, તે જ રીતે પાઘડીનું પણ પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે, તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે. તો હવે તમે કહેશો કે પેઢી પાસે મુખ્યત્વે 2 પ્રકારની મિલકતો છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો પહેલી વસ્તુ સમજાવી દઉં કે આ બિનચાલુ મિલકતો એટલે તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સ્થિર મિલકતો એટલે એ મિલકતો કે જેની મિલકતો 12 મહિનાથી વધુ ચાલતી હોય, એટલે કે ધંધામાં તમે ઉપયોગમાં લેતા હોય. જેવી રીતે તમે કહેશો પ્લાન્ટ, મશીનરી, જમીન, મકાન, ફર્નિચર, આ બધું ઓલવેઝ 12 મહિનાથી વધારે ચાલતું હોય, એટલે એને તમે કહેશો બિનચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે કેવી રીતે તમે કહેશો કે સર જે મિલકતો 12 મહિનાથી ઓછી ચાલતી હોય એવી મિલકતોને બિનચાલુ મિલકતો કહેવાય. જેવી રીતે દેવાદાર, રોકડ, ચાલુ અગાઉથી ચૂકવેલ ખર્ચા, આ બધા જે કહેવાશે એ ચાલુ મિલકતોના ઉદાહરણો છે. હવે આગળ જઈએ તેની અંદરનો બીજો અગત્યનો પોઈન્ટ, બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. તો બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો એટલે આ બિનચાલુ જે છે એને આપણે એમાં કહેવીશું, જો તમે વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે લખી શકાય. બિનચાલુ મિલકતોમાં તમે કહેશો કે સર અદ્રશ્ય મિલકતો અને આ રોકાણો અને આ બાજુ તમે કહેશો અદ્રશ્ય મિલકતો. તમે કહેશો કે સર કેમ આટલું ડિટેલમાં સમજાવો છો, કેમ કે આ બહુ જ મોસ્ટ IMP પૂછાતો ક્વેશ્ચન છે એટલે. અને લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકતોમાં કઈ કઈ વસ્તુ કન્સિડર કરવાની છે? તમે કહેશો કે સર અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. પાઘડી એટલે જે અત્યારના આપણે વાત કરીએ છીએ ચેપ્ટરની વાત, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આવી મિલકતોને જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. એટલે તમે વેચવા જાઓ, જેવી રીતે સમજો કે એક જ, જેવી રીતે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ એક મોટી બ્રાન્ડેડ વસ્તુ વેચવા જાય તો તેને પોતાની બ્રાન્ડના પણ રૂપિયા ઉપજાવે. જેવી રીતે એક સિમ્પલ રીતે તમને ઇઝીલી સમજમાં આવે, જો હું એક નોર્મલ બર્ગર શોપ ઓપન કરું છું તો એની અંદર તમે કહેશો કે સર તમારું નામ આપવું પડે, લોકોમાં પોપ્યુલર થશે, પછી એ બર્ગર ફેમસ થશે. પરંતુ હું મેકડોનલ્ડ્સના નામથી જ જો ચાલુ કરું યા હેવમોરના નામથી જ શરૂ કરું, તો તમે તરત જ કહેશો કે ઓકે સર આ તો અમે ઓળખીએ છીએ. એટલે એનાથી બર્ગર વેચાવાનું કેવું થશે, જલ્દી વેચાવાનું ચાલુ થશે, તો એને માર્કેટમાં એક રેપ્યુટેશન કહેવાશે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવી મિલકતો જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં મૂલ્ય હોય છે.
નોર્મલ શોપ હોય અને કોઈ બ્રાન્ડેડ શોપ હોય તો એમાં ફરક એ પડશે કે લોકો એની સાથે જોડાયેલા હોય છે. જ્યારે તમે વેચવા જશો ત્યારે ઇઝીલી તમારી વસ્તુ વેચાઈ જશે, તમારે એના માટે માર્કેટિંગ કરવું પડશે નહીં. હવેની લાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ. પાઘડી એ અદૃશ્ય મિલકત છે જેને જોઈ શકાતી નથી પરંતુ મૂલ્ય હોય છે. તો આ બહુ જ અગત્યનું, જેની અંદર આ ક્વેશ્ચન એટલે કે MCQ આપવામાં આવ્યો છે. આ તમે મારી સાથે સાથે થિયરી લખતા જશો તો તમને બહુ હેલ્પફુલ થશે. પાઘડી એ કયા પ્રકારની મિલકતો છે? તો પાઘડી એ આમાં લખશો અદૃશ્ય મિલકતો કહેવાય છે. બહુ જ પૂછાતો ક્વેશ્ચન છે આ. વર્ષો પહેલાં જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેનું નામ જેમ જતું થાય, પ્રતિષ્ઠા, સારા સંબંધોથી જોડાણો, સંપર્કોનો લાભ તેના ધંધાને મળે છે, જેનાથી પાઘડીનો ખ્યાલ ઉદ્ભવે છે. એક સિમ્પલ રીતે સમજો કે ટાટા નામની કંપની છે, તમે રતન ટાટા જે અત્યારના સંભાળે છે એની વાત કરો તો તેની અંદર નામ જેમ જેમ એનું વધતું ગયું, જમશેદ ચીજ આતાએ એને શરૂઆત કરેલી અને ધીરે ધીરે એની પ્રતિષ્ઠા વધી ગઈ, સારા સંબંધો લોકો સાથે થતા ગયા, ઇન ધ સેન્સ બિઝનેસ વર્લ્ડમાં પણ અને નોર્મલ પબ્લિક સાથે પણ. તો આજે તમે ટાટા કંપનીનું નામ લો તો બહુ જ રિસ્પેક્ટ સાથે જોવામાં આવે છે. તો એમ કહી શકો કે આ એ ધંધાની પાઘડી છે. એ નોર્મલ કરતાં વધારે કમાય, લોકોનો સાથ સહયોગ એ વસ્તુ કહેવા માંગે છે. કે પાઘડી કોને કહેવાય? તો સિમ્પલ રીતે સમજવાનું છે કે ધંધામાં જેમ જેમ ટાઈમ જાય, એનું નામ વધે, પ્રતિષ્ઠા વધે, સારા સંબંધો લોકો સાથે જોડાણો થાય, સંપર્કોનો લાભ મળે, એમ એમ કહેવાય કે એમ પાઘડી ધંધાની વધતી જાય છે. હવે આગળ જઈએ તો આની અંદર તમારે એ પાઘડીનું સ્વરૂપ જે કીધું છે, તો સ્વરૂપ કીધું એની અંદર તમારે લખવાનું છે કે ટોટલ બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય અને અદ્રશ્ય હોય છે. એની અંદર તમારે પેટર્ન કોપીરાઇટની વાત કરવાની છે, જોઈ શકાતું નથી પણ બજારમાં તેનું મૂલ્ય હોય છે. અને આવી અદ્રશ્ય મિલકતોને પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે જેને જોઈ શકાતી નથી પરંતુ તેનું મૂલ્ય હોય છે. આટલો પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનો છે. આપણું પ્રસ્તાવના હતું જેની અંદર આપણે અલગ અલગ પોઈન્ટ વિશે ડિસ્કસ કર્યું, કોઈક જગ્યાએ બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે તો કોઈક જગ્યાએ બેઝિક ડિસ્કશન કર્યું છે. તમે આનો ખાલી સાર સમજી લેજો અને આ ક્વેશ્ચનો આના રિલેટેડ છે જે તમારે ધ્યાન રાખવાના છે. હવે જઈશું એના અર્થ તરફ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાઘડીનો અર્થ. એ પહેલાં શાંતિથી તમે એ સમજો કે આ વખતે આપણે કયા કયા પોઈન્ટ કવર કરવાના છે આટલા પોઈન્ટમાં. તો પાઘડી એટલે શું અને પાઘડીનો અર્થ સમજવાનો છે. પાઘડીને પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે આ ક્વેશ્ચન આવી શકે. અને પાઘડીનો મૂલ્યનો આધાર કોની પર રહેલો છે આ ક્વેશ્ચન. MCQ આપણે ઓલરેડી હમણાં ડિસ્કસ કરીએ છીએ એટલે આપણે એની પર ડિટેલમાં જોઈશું MCQ પર. પણ એ પહેલાં આટલા પેરેગ્રાફની અંદર અર્થ જે આપેલો છે એમાંથી આટલા ક્વેશ્ચન આવી શકે. વિદ્યાર્થી મિત્રો, હવે વાંચીશું પાઘડીનો અર્થ. તો અર્થ વાંચી એ પહેલાં હું એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. ત્રણ અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોતા જઈએ જેની અંદર આપણે ડિસ્કસ કરવાના છે, પહેલું, બીજું અને ત્રીજું. જેવી રીતે એક સિમ્પલ રીતે હું તમને કહું, જેવી રીતે તમે જુઓ તો ચામાં વાઘ બકરીનું નામ ખૂબ જ આગળ પડતું છે, તે જ રીતે તમે એમ કહેશો કે સર કોલગેટ, જે રીતે ટૂથપેસ્ટમાં કહો તો કોલગેટ, એ જ રીતે સાબુમાં એક ટાઈમ એવો હતો કે નિર્માનો સાબુ ખૂબ જ ફેમસ હતો. તો આ બધું કેવી રીતે થઈ? તો આ બધી કંપનીએ પોતાનું બજારમાં એક પ્રતિષ્ઠા મૂલ્ય ઊભું કરેલું, જેમનો શું હતો, એક નિશ્ચિત વર્ગ હતો કે નિશ્ચિત ગ્રાહકો હતા, સ્થિર ગ્રાહક વર્ગ, કે દર વખતે એ પ્રોડક્ટ લેવાનો જ આગ્રહ રાખતા હતા. તેના કારણે શું થયું, ધીરે 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 એનું પ્રતિષ્ઠા મૂલ્ય વધતું ગયું અને એમની એક અદ્રશ્ય મિલકત ઊભી થઈ જેને કહીશું પાઘડી. આ સિમ્પલ વર્ડમાં વાત થઈ. હવે શબ્દો એમના ચોપડીના શબ્દો લઈએ કે જે શું કહેવા માંગે છે. સરળ શબ્દોમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. તો પહેલો ક્વેશ્ચન થાય કે પહેલી કઈ મિલકત છે, અદ્રશ્ય. તમે કોઈને કહી ના શકો કે સર અમે જેવી રીતે સમજો કે જેવી રીતે બ્રાન્ડ વેલ્યુમાં આપણે કહીએ શૂઝમાં નાઇકનું, જેવી રીતે એ બધી વસ્તુ કેવી રીતે છે, વુડલેન્ડ છે, આ બધા પોતાની એક અદ્રશ્ય મિલકત છે, એનો સ્થિર ગ્રાહક વર્ગ છે. ઘણા લોકોને વુડલેન્ડના બૂટ પહેરવા ખૂબ જ ગમતા હોય છે. તો આ એક ટાઈપનું અદ્રશ્ય એમની મિલકત થઈ કે જે એને પાઘડી રૂપે કહી શકો તમે. હવે એ જ રીતે આગળ જઈએ, બીજું જે એને શબ્દોમાં કહી શકે, આવા ફિક્સ કસ્ટમરના કારણે અને આ રીતે બ્રાન્ડ વેલ્યુના કારણે આ નોર્મલ લોકો એટલે કે આ જે બ્રાન્ડ છે, જેવી રીતે નિરમા છે, જેવી રીતે સમજી લો વુડલેન્ડ છે, જેવી રીતે વાઘ બકરી છે, એ નોર્મલ લોકો કરતા, જેવી રીતે બૂટ તો ઘણા લોકો વેચે છે પણ વુડલેન્ડનું નામ લાગે એટલે એનાથી વસ્તુ મોંઘી થઈ જાય, ચા તો ઘણા લોકો વેચે છે પણ વાઘ બકરીનું નામ લાગે એટલે ઓટોમેટિક એ વસ્તુ તરત જ લોકો આંધળો વિશ્વાસ રાખીને વસ્તુ લેશે, કેમ કે એને આટલા વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઊભું કર્યું છે. તો હવે આગળ વાંચીએ
अपेक्षित नफा करता वधु नफो कमावानी धंधानी प्रतिष्ठा मूल्यने पागड़ी तरीके ओळखवामां आवे छे। नॉर्मल कोई छानो व्यापारी होय ए जे नफो करे एना करता वाघ बकरी वधारे नफो करशे, केम के एने आटला वर्षोमां शुं कर्युं छे, स्थिर वर्ग ग्राहक वर्ग उभो कर्यो छे, प्रतिष्ठा छे अने पोते एक टेस्ट डेवलप कर्यो छे कि पोतानी फील्डमां एने अलग जग्या राखवी छे, एटले नॉर्मल क्षमता करता वधारे धंधो एटले के नफो कमाय छे। तो हवे वांचीए आगळ। हवे आ मेन व्याख्या छे जे बहु ज अगत्यनुं छे। पहली लाइन तमने आ बहु पूछाशे, लाइनमां जे तमने कीधुं ए के अपेक्षित नफा करता वधु नफो कमावानी क्षमता ने प्रतिष्ठा मूल्यने पागड़ी तरीके ओळखाय छे, अदृश्य मिलकत छे। अने हवे छेल्लो लाइन जेने आपणे बहु प्रोपर रीते लखीशुं, जे पेढीना पोताना प्रतिષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પાઘડી ધરાવે છે એમ કહી શકાય। તો કોણ પાઘડી ધરાવે છે? તો એનો આપણને જવાબ છે કે પોતાની એક અલગ પ્રતિષ્ઠા હોય, ખાસ પ્રકારનો સ્થિર વર્ગ ગ્રાહક વર્ગ હોય અને અન્ય કારણો, એમાં આના ઘણા બધા કારણો આવે કે જેમાં પેઢી સામાન્ય નફા કરતાં વધારે નફો કમાવાની ક્ષમતા ધરાવે તો એ પેઢી પાઘડી ધરાવે છે એમ કહેવાય। બીજો પોઈન્ટ આગળ એક નાનકડો પોઈન્ટ વાંચીએ, પાઘડીના મૂલ્યનો આધાર પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। હવે આગળ વાંચીએ, ખોટ હોય તેવા ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોતી નથી। જે ધંધો લોસ કરી રહ્યો હોય કોન્સ્ટન્ટ વર્ષોથી અથવા આવવાવાળા વર્ષોમાં પણ લોસ થવાનો છે, તો એ ધંધામાં કોઈ પાઘડી આપે નહીં, એટલે ઇન ધ સેન્સ એ ધંધાની કોઈ પાઘડી હોય નહીં। બીજો એક અગત્યનો સવાલ જે હવે આવી રહ્યો છે, પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથા હેઠળ અદૃશ્ય મિલકત તરીકે દર્શાવાય છે। તો આની અંદર એક લાઈન લખેલું છે, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અદૃશ્ય મિલકત તરીકે દર્શાવાય છે। આ પોઈન્ટ પૂરો થયો એના પછી એક અગત્યનો અહીંયા વાંચવાનો છે, પાઘડીનો મૂલ્યનો આધાર કોની પર રહેલો છે? તો નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે। ત્રીજો ક્વેશ્ચન, પાઘડીનો અર્થ તમે સમજી લીધો, અર્થ અને પાઘડી એટલે શું એ બંને આપણે સમજી લીધું। આગળ જઈએ, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો એકનો એક વાક્ય પણ ફરી ક્વેશ્ચન। તો આની અંદર તમે કહેશો કે સર જે બીજું જે છે એની અંદર તમારે આવશે ડી ઓપ્શન, જે વાંચીએ, ધંધામાં એકમના ભવિષ્યમાં ભવિષ્ય વળ ખાસ આવું જોઈએ જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે। ભવિષ્યમાં એ ધંધો એટલો જ નફો કરશે એ વસ્તુ પર જ ધંધાનો પાઘડીનો આધાર રહેલો છે। અને લાસ્ટ પોઈન્ટ ત્રીજો જે છે એની અંદર આપણે કહીએ, પાઘડી એ ધંધાનું ડેશ નાણાકીય મૂલ્ય દર્શાવે છે, તો ધંધાકીય એકમનું પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, બહુ બેઝિક પોઈન્ટ છે, ખબર પડી ગઈ હશે। હવે એક વખત તમારી નોટમાં જો તમને લાગે તો આ બધા ક્વેશ્ચન લખી કાઢો, તો આગળ જતાં તમને વાંધો નહીં આવે। હવે જઈશું આગળ નવા પોઈન્ટ તરફ। હવે આપણે જે પોઈન્ટ જોઈએ છે એ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત, એટલે ઇન ધ સેન્સ તમારે સમજવાનું શું છે કે પાઘડીનું તમે મૂલ્યાંકન કેમ કરો છો, ઇન ધ સેન્સ તમે ક્યારેક જરૂર પડે કે કોઈપણ વસ્તુ તમે વેચવા જાઓ, જે રીતે તમે સમજો કે તમે તમારું ઘર વેચો છો, તમે નવી જગ્યાએ ઘણું પરચેસ કર્યું હશે અને જૂનું ઘર વેચો છો, તો હવે મૂલ્યાંકન ક્યારે જરૂર પડશે? તો તમે એમ કહેશો સર આમ આ એરિયા પ્રમાણે ભાવ સપોઝ થતો હોય 5 લાખ રૂપિયા, ઓછી અમાઉન્ટ લઈએ છીએ સમજવામાં સરળતા રહે એટલી, પરંતુ તમે કહેશો કે ના સર અમારું ઘર વેચાશે 7,50,000માં, કેમ? તો તમે કહેશો કે સર એરિયા સારો છે, વસ્તુ સારું છે, હવા ઉજાસ સારી હોય, આ બધા ઘણા ફેક્ટર કામ કરે છે। એ જ રીતે ધંધામાં મૂલ્યાંકન ક્યારે થાય? તો પહેલી વસ્તુ તો અહીંયા સમજો, ધંધાને વેચાણ કરવાનું હોય ત્યારે જ એક પોઈન્ટ હોય, અથવા તો બીજા ઘણા 3-4 પોઈન્ટ છે કે જેના કારણે આ બધું ઉદ્ભવી શકે। લિંક આવી રીતે કરશો તો જલ્દી સમજ પડશે। સામાન્ય રીતે મૂલ્યાંકનની જરૂરિયાત ધંધા વેચાણ વખતે થતી હોય છે। મોટી કંપનીઓ જ્યારે વેચાતી હોય ત્યારે એમ કહેશે કે સર હું આના કારણે વેચીશ વધારે, તો એ ક્યારે ઉદભવે? વેચાણ વખતે તમારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે। બીજી વસ્તુ, જ્યારે કોઈ કંપની સાથે તમે સંયોજન કરતા હોય, એટલે સમજો કે પહેલાં તમારી કંપની છે એક્સ, બીજી કંપની છે વાય, હવે તમે બંને જણા ભેગા થઈને એક નવી કંપની ફોર્મ કરો છો જેનું નામ છે એક્સ વાય, તો તમે કેવી રીતે એને ડીલ કરશો, કેટલો તમારો હિસ્સો કેટલો એમનો હિસ્સો, અથવા તો એક કંપની છે એક્સ બીજી કંપની છે વાય, તમે એક્સ કંપની વાય કંપનીને ખરીદી લેતી હોય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે, જેનો કહેશો કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે। જ્યારે પાઘડીની પેઢીમાં કિસ્સામાં નીચેના સંજોગોમાં પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે। બહુ જ અગત્યનો પોઈન્ટ, બહુ બેઝિક છે, પણ આ ક્લિયર કરજો
કેમ કે આગળ પણ આ પોઈન્ટ અમુક જગ્યાએ આવવાનો જ છે. તો તમે કહેશો કે સર પહેલું આવે છે વર્તમાન ભાગીદારોના નફા નુકસાનમાં ફાળવણીમાં ફેરફાર અથવા વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. જે રીતે એક સિમ્પલ વેમાં વાત કરું કે એક્સ વાય અને ઝેડ એમ ત્રણ ભાગીદારી પેઢીના ભાગીદારો છે, જે પહેલાં 1:1:1ના નફા નુકસાનમાં પ્રમાણમાં વહેંચ્યા હતા, હવે એ લોકો નફા નુકસાનનું પ્રમાણને 2:1:2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તો તમે કહેશો કે સર નફા નુકસાનનું પ્રમાણ ફેરફાર થાય ત્યારે તમારે કમ્પલસરી શું કરવું પડે, પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. તે જ રીતે તમે આગળ કહેશો કે નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, પ્રવેશ કોને કહેવાય, આ બધા ચેપ્ટરોના નામ છે વિદ્યાર્થી મિત્રો. આ જે બધા તમે વાંચો છો એ ચેપ્ટરોના હેડિંગ છે જે હવે આગળ જતા તમે ભણશો. પ્રવેશ એટલે તમે કહેશો કે સર જ્યારે જે રીતે સમજો અહીંયા ત્રણ ભાગીદાર હતા એક્સ વાય અને ઝેડ અને એક નવો ભાગીદાર એ નામનો ભાગીદાર નવો જોડાય ત્યારે પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવું પડે. તે જ રીતે તમે કહેશો કે સર જ્યારે કોઈ ભાગીદારી પેઢીમાંથી નિવૃત્ત થાય ત્યારે, નિવૃત્ત થાય એટલે કોઈ કારણસર હવે એ અસક્ષમ હોય કે હવે એ ભાગીદારી પેઢીમાં રહેવા ના માંગતો હોય, જેવી રીતે એક્સ નિવૃત્ત થાય છે ત્યારે પણ ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે. એ જ રીતે આગળ જઈએ તો તમે કહેશો કે સર ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર મૃત્યુ પામે એટલે ભગવાનના ઘરે જતો રહે ત્યારે એ આપણે એમ કહીએ તો એ મૃત્યુ પામતો હોય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. ઘણી વખત કેવું હોય કે ઘણી કંપનીઓ જ્યારે ભાગીદારી પેઢીનું રૂપાંતર પેઢી એટલે નોર્મલ પેઢી હોય જેમાં 4-5 ભાગીદાર હોય, હવે એને એક કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે કંપનીમાં રૂપાંતર કરતી હોય ત્યારે પણ આની અંદર ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન કરતી વખતે ભાગડીનું મૂલ્યાંકન કરવું પડે. અને લાસ્ટમાં સંયોજન એટલે બે કંપની ભેગી થઈને એક નવી કંપની ફોર્મ કરે એટલે કે નવી કંપનીનું શરૂઆત કરે ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે. અને લાસ્ટમાં તમે કહેશો સંયોજન એટલે બે પેઢી ભેગી થઈને નવી કંપની શરૂ કરે ત્યારે પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે કે મૂલ્યાંકન કરવામાં આવે છે. બહુ બેઝિક પોઈન્ટ હતો. હવે મેજોરિટી બધા તમારા થિયરી પોઈન્ટ ડિસ્કસ થઈ ગયા છે. હવે આપણે જે આગળ ડિસ્કસ કરવાના છે કઈ કઈ મેથડો કરવાની છે એના વિશે વાત કરીને 2 મિનિટમાં પૂરું થઈ જશે અને પછી તમે આગળ પ્રેક્ટિકલ સમ તરફ આગળ વધીશું. મૂલ્યાંકનની પદ્ધતિઓ હવે આપણે ડિસ્કસ કરવાની છે. તેની અંદર તમારા કોર્સમાં કઈ છે તો બેઝિકલી 4 આ મેથડ તમારા કોર્સમાં છે. વારાફરતી આપણે બધી ડિસ્કસ કરીશું. દરેક વાતનો જવાબ પાઘડીનો અર્થ નફા સાથે જ જોડાયેલો છે. જેટલો નફો વધારે કરો એટલો તમે વધારે આગળ, ઇન ધ સેન્સ તમારી પાઘડી વધારે મૂલ્ય થશે. તો એ જ વસ્તુ આપણે કેવી રીતે કરવાની છે એના ડિટેલમાં વાંચતા જઈએ પછી આગળ આપણે પ્રેક્ટિકલ સમ ચાલુ કરીશું. તો પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ એમાં પહેલો પોઈન્ટ પાઘડી અદ્રશ્ય મિલકત હોવાથી તેનું મૂલ્ય નક્કી કરવાની ખાસ પદ્ધતિઓ છે. જે પદ્ધતિનો આધાર, પાઘડીના મૂલ્યાંકનનો આધાર પેઢીના ધંધો કમાવાની ક્ષમતા પર રહેલો છે. પેઢીના ધંધાના ભવિષ્યમાં નફો કમાવાની ક્ષમતા એટલે કે ભવિષ્યમાં કેટલો નફો જળવાઈ રહેશે તેના પર રહેલો છે. આ બધા બોલું છું MCQના ક્વેશ્ચન કે VSQના ક્વેશ્ચન છે. અહીંથી બહુ જ પૂછાતા ક્વેશ્ચનો છે. આ 3 લાઇનની અંદર ઘણું બધું આવી જાય. જો કે ભવિષ્યમાં જળવાઈ રહે તેવો નફો નક્કી કરતી વખતે આધાર તરીકે પાછલા વર્ષને નફો લેવામાં આવે છે. જેવી રીતે સમજો કે 2009, 10, 11, 12, 13 5 વર્ષનો નફો લઈને કન્સિડર કરીને 14માં વર્ષે હું કેટલો નફો કરીશ અને એના પરથી મારી પાઘડી કેટલી રહેશે કે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અલગ અલગ 2000 વર્ષો આપણને આપ્યા છે. 2009થી લઈને 2013 સુધીના વર્ષો આપ્યા અને એના પરથી 14માં વર્ષે પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવું હોય તો કરી શકો. ભૂતકાળમાં કેટલો નફો કમાયો અને વર્તમાનમાં કેટલો નફો જળવાઈ રહેશે એનો આધાર પરથી પાઘડીનું મૂલ્યાંકન થાય. આગળ જઈએ તો હવે લાસ્ટ પોઈન્ટમાં પાઘડીનું મૂલ્ય નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. સામાન્ય રીતે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે નીચેની પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં લઈશું સરેરાશ નફાની પદ્ધતિ, જે ખૂબ જ સરળ છે. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને નફાનું મૂળીકૃત કરવાની પદ્ધતિ. આપણે ટોટલ 4 પદ્ધતિઓ આ લેવલ પર, તમારા લેવલ પર સમજવાની છે, જે ખૂબ જ સરળ છે. લોજિક સાથે સમજશો તો બહુ વાંધો નહીં આવે. જો યાદ રાખો કે ગોખવાનો ટ્રાય કરશો તો તમને ક્યાંય કન્ફ્યુઝન થશે, એટલે લોજિક બેઝ વધારે ક્લિયર રાખજો તો તમને વધારે ઇઝીલી યાદ રહેશે. હવે આપણે જઈશું નવી વિડીયો નંબર 2માં. પહેલી સરેરાશ નફાની પદ્ધતિથી ડિસ્કસ કરવાનું ચાલુ કરીશું. પહેલાં એનું થિયરી પોઈન્ટ જોઈશું અને એ જ વિડીયોની અંદર પ્રેક્ટિકલ સમજોઈશું. જો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું નવી વિડીયો.